परिवेशरमणीयदर्शनं मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नि जय। श्री हरि कृष्ण महाराज नि जय। श्री स्वामी नारायण भगवान नि जय। जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर पांचमू तरंग साइठमू छेलो पेरेग्राफ एक बाकी हतो। उमरेठ में भगवान ने आपड़े रोक्या था। श्री हरि गादी पर बैठा पछी सत्संग में आया पछी प्रथम वार चरोत्तरनु आ विचरण एमां सौ प्रथम डभाण थईने उमरेठ पधार्या। બ્રાહ્મણનો સંકલ્પ મૂંગાને આમ તો પાડાને વેદ બોલાવવાના હતા, પણ ભગવાને એકદમ અભણ અજ્ઞાની એવો બાળક હરિશંકર હરિભટ્ટ એના મુખે મહારાજે જ્યારે વેદ બોલાવ્યા ત્યારે બધાએ બ્રાહ્મણો મહારાજના ચરણે ઢળી ગયા, નમી ગયા, આશ્રિત બની ગયા, ખૂબ મહારાજને લાડ લડાવ્યા, પછી થાળ જમાડ્યા, મેવા મીઠાઈ ધર્યા, ઘેર ઘેર પધરામણી કરી, પછી મહારાજ કે હવે અમારે આગળ વિચરણ કરવા જવું છે, એટલે ભગવાન શ્રી હરિ હવે ઉમરેઠથી ચાલ્યા તે શ્રીહરિ એકવાર ડાકોર ગયા, ત્યાંથી કથા આપણે 36મી ચોપાઈથી સ્ટાર્ટ કરીએ છીએ। શ્રીહરિ એકવાર ડાકોર ગયા, મંદિરમાં ઘણી જ અનીતિ દેખાય, સીધા મંદિરે ગયા હશે, આપણા ભક્તો બહુ ઓછા હશે ત્યાં, ડાકોરમાં રણછોડરાયના ભગત જાજા હોય, સીધા મંદિરમાં ગયા અને ત્યાં મંદિરમાં ઘણી અનીતિ દેખાય। જે પૂજા કરનારા વિપ્રો હતા, થોડુંક વોલ્યુમ ઓછું કરજો ભગત, હાલો હાલો બસ, પૂજા કરનારા વિપ્રો હતા તેઓ મૂર્તિની મર્યાદા પણ પૂરી રાખતા નહીં। ત્યાં જે સ્ત્રીઓ દર્શન કરવા આવતી તેમજ અતિશય શ્રીમંત માણસો જે દેખાતા તેના હાથને જોરભેર પકડીને મૂર્તિની પાસે લઈ જતા હતા। તેઓ દર્શન કરવાનો લોભ દેખાડીને મનમાની કરતા હતા। વિશ્વાસી સ્ત્રીઓ તેના મનના પાપને સમજતી નહીં, પૂજારીમાં વિશ્વાસ રાખતી, ભગવાનનું મંદિર સમજીને ત્યાં પાપોથી છૂટવા માટે સ્ત્રીઓ અને પુરુષો ઘણા જ આવતા, પણ પૂજારી ત્યાં કુરીત ચલાવતા, સ્ત્રીઓ અને પુરુષો બધા ભેળા થઈ જતા તેની મર્યાદા રહેતી નહીં। તેમાં વિષયી લોકોને ઘણો રસ પડતો હતો। વિધવા સ્ત્રીઓ અને વાંઢા પુરુષોની ઘરમાં તો અનીતિ ચાલી શકે નહીં, પણ મંદિરમાં આવે ત્યારે નાત જાત કે રાજા કોઈનો ડર તેમને લાગતો નહીં। મંદિરમાં તો માતા પિતા ભાઈ કે પુત્ર તેઓ તેમને કશું કહી શકે નહીં, તેથી તેઓ મંદિરમાં અનીતિ કરતા હોય છતાં તેમની લોકમાં પણ કોઈ નિંદા કરતા નહીં। આ બધું મહારાજે જોયું લ્યો। મહારાજને તેથી બહુ દુઃખ થયું હશે। ડાકોરની અંદર, ડાકોર એક તીર્થધામ છે, બહુ મોટું
ડાકોરનાથ એટલે કે રણછોડરાયનું મંદિર છે, એનો પણ બહુ મોટો ઇતિહાસ છે ડાકોરનો. ડંક મુનિ કેવું કંઈક નામ છે કોઈ ઋષિનું, તો એના ઉપરથી એ ડાકોર પડ્યું છે. એમનો ત્યાં આશ્રમ હતો, ત્યાં ખૂબ એને તપશ્ચર્યા કરેલી, ત્યાં નાનો એવો કુંડ કરેલો. ત્યાર પછી આ દ્વાપર યુગની વાત છે. ડંક મુનિ કે કંઈક એવું કંઈક નામ છે. ત્યાર પછી એમને આશ્રમને બધી પરંપરાઓ શરૂ રાખી, એની તપશ્ચલી ભૂમિ બની, અને ત્યાર પછી ત્યાં એમ કહેવાય શ્રીકૃષ્ણ ભગવાન અને ભીમ ત્યાં પધારેલા, અને ભીમે ત્યાં નાનો એવો કુંડ જોયો. એને થયું કે આ મોટો કુંડ હોય તો ઘણા આમાં લાભ લઈ શકે, નાહી શકે, તરસ છિપાવી શકે. એટલા માટે એને ગદા મારી તે 999 વીઘાનો મોટો કુંડ થઈ ગયો. આજે એને ગોમતી કહેવાય છે, ડાકોરની ગોમતી મંદિરની બાજુમાં જ છે. ડાકોરમાં એક ભક્ત બોડાણો થઈ ગયો. દર 6 મહિને દ્વારકાધીશના દર્શન કરવા માટે છેક દ્વારકા જતા, ચાલીને પગપાળા. કેટલા દિવસે પહોંચે, કેટલા દિવસે પાછા આવે, વર્ષો જૂની આ એક કથા છે, સત્ય બની ગયેલી. 75 વર્ષની ઉંમર ઘટપણે, પણ એ ચાલીને જાય ને ચાલીને આવે. 6 મહિને એક પણ વર્ષ ચૂકે નહીં, વર્ષમાં 2 વખત પૂનમ ભરે દ્વારકાની છેક. ઘટપણ થઈ ગયું, નિષ્ઠા એવી, ભક્તિ એની એવી. ભગવાને એકવાર ચાલીને ગયા ને ફરી ભગવાને દર્શન દઈને એને એમ કીધું કે હવે ફરી પાછો આવે ને ત્યારે ગાડું લઈને આવજે. શું કીધું? એકલો ના આવતો, ચાલીને ના આવતો, ગાડું જોડીને આવજે. એ કઈ રહસ્ય સમજ્યા નહીં, પણ ભગવાનની આજ્ઞા થઈ એટલે ગાડું જોડીને દ્વારકા ગયા. દ્વારકાધીશ કે આમ જગાડ્યો એમને કે હાલ હવે ગાડું જોડ, મને ગાડામાં બેહાર, મારે તારી જોડે ડાકોર આવવું છે, અહીં રહેવું નથી મારે. કદાચ સચ્ચિદાનંદ સ્વામી જેવો પ્રસંગ બન્યો હશે એમને, દ્વારકામાં એવી જ ઘટના બનેલી, ખતરનાક રૂવાડા ખડી થઈ જાય એવી કથા છે સચ્ચિદાનંદ સ્વામીની પણ. ભગવાન તો ભાઈ ભાવનાના પ્રેમના ભૂખ્યા છે, પવિત્રતાના ભૂખ્યા છે. દેવ જેવો થાય ત્યારે દેવ એની સેવાને સ્વીકાર કરે છે. મંદિર તો બનાવવું સહેલું છે. મંદિર, મંદિર કોનું નામ? મંદિર એટલે શું? એ મંદિરની કથા છે. ડાકોરના મંદિરમાં ભગવાન ગયા. મંદિર એક એવું કેન્દ્ર છે, શાંતિનું સ્થાન છે, ભગવાનનું ધામ છે, સંતોને રહેવાનું સ્થાન છે, આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. સૌ કોઈ થાકેલો જીવ, પાપી જીવ ત્યાં માથું ટેકવે, તન મનની શાંતિ મેળવે છે. આ મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે, પરંપરા બહુ જૂની છે. મંદિર, સંતો અને શાસ્ત્રો. શ્રીજી મહારાજે પણ ધરતી પર આવીને 3 સંકલ્પો કર્યા, મારે શિખરબદ્ધ મંદિરો કરીને મૂર્તિઓ પધરાવવી, શાસ્ત્રોની રચના કરવી. સંતોને તો એમણે બનાવી દીધા હતા, પરંપરાઓ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી સંકલ્પ કર્યો, ગાદીની સ્થાપના કરવી, મંદિરની સ્થાપના કરવી, મૂર્તિઓ એમાં પધરાવવી, શાસ્ત્રોની રચના કરવી. મંદિર એક આધ્યાત્મિકતાનું પ્રતીક છે. મંદિર એક અક્ષરધામનું દ્વાર છે. મંદિરમાં અખંડ ભગવાનનો વાસ છે. ઘરમાં તમે જપ કરો એના કરતા કોઈક નદીને કાંઠે કરો તો 100 ગણા, એના થઈ દરિયાને કાંઠે કરો તો 1000 ગણા, અને એટલા જ જપ જેટલા મંદિરમાં. મંદિરમાં 1,00,000 જપ કરો, ઓલા ઘરમાં 1,00,000 જપ કરો, અને ભગવાનના મંદિરમાં 1 જપ કરો, સરખું ફળ. ઘર એ ભોગભૂમિ છે,
ત્યાં આપણે મંદિર તો છે જ, ઘર મંદિર નાનું, પણ જ્યાં મોટું શિખરબંધ કે હરિમંદિર હોય, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હોય, પવિત્રતાથી એમની સેવા થતી હોય, શાસ્ત્રની વિધિવિધાન પ્રમાણે મર્યાદા રખાતી હોય, જ્યાં પ્રભુનો પ્રગટ વાસ હોય, દેવ જેવા થઈને દેવની સેવા કરતા હોય, એવું ભગવાનનું મૂર્તિમાં દૈવત હોય, સમયે સમયે સેવા થતી હોય, અખંડ ભગવાનનો એમાં વાસ હોય, ભગવાનને કહ્યું અષ્ટ પ્રકારની જે પ્રતિમામાં અખંડ મારો વાસ છે, હું એમાં અખંડ રહું છું. મહારાજ કે પ્રથમના 67મા વચનામૃતમાં, અમે દુકાળ હતો 69મો કાળ, ત્યારે નિત્ય અમે જગન્નાથજી જતા અને જગન્નાથની મૂર્તિમાં પ્રવેશ કરીને જોતા, પૂજારીનો ભક્તિભાવ અને છળ કપટ નિત જોતા જોયું. પછી મહારાજે વાત કર્યો ભગવાનની જે અષ્ટ પ્રકારની પ્રતિમામાં અખંડ મારો નિવાસ છે, એમ સંતમાં પણ હું રહ્યો છું એમ કીધું. પણ એ તો મંદિરની વાત છે, અને એમાં ડાકોર, એમાં એક ભક્તની ઋષિની તપોભૂમિ, એમાં સાક્ષાત ડાકોરનાથ બોડાણાને દર્શન દે અને એમ કે ગાડું જોડીને આવજે મને લેવા, ભગવાન એના ગાડામાં બેસે, ગાડું ચલાવે, થોડે સુધી ગાડું ચાલ્યું, ડાકોરનાથ કે તું હોઈ જા ગાડામાં, કારણ કે વૃદ્ધ અવસ્થા, થાકી ગયા હોય ચાલ એ આવીને એટલે દૂરથી, તું સુઈ જા ને તારું ગાડું હું અકાલું, હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય કાઈ ના જાણું. અને ખરેખર એવું થયું, ધર્મ કર્મ ના જોડા બળદિયા, આવું એક ભજન છે કાઠિયાવાડ, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, ત્યાં તો ભગવાને આમ બોડાણાને હુવડાવી દીધો ગાડામાં અને પોતા ગાડુંની ઊંધે હાથમાં રાઈસ લઈને બેઠા અને આમ ડચકારો કર્યો ને હવારે ડાકોર, ક્યાં દ્વારિકા ને ક્યાં ડાકોર. એક રાતમાં સાંજે નીકળ્યા, હવારે એક આંબલીનું કંઈક ઝાડ હતું કંઈક ત્યાં, લીમડાનું, હા લીમડાનું ઝાડ, લીમડાની ઝાડને ડાળ પકડી અને આમ ઠોહો મારીને બોડાણાને ગાડામાંથી જગાડ્યો, જાગ, ત્યાં આમ આંખ ખોલી, ત્યાં તો ભાઈ ગોમતીન ગોમની કાંઠે દ્વારકાધીશ. પેલા તો બોડાણો ત્યાં ગયો ને ત્યારે બધા પેલા ગુગળી હોય ને પેલા પૂજારી, એ બધા કે હું આવ્યો, ત્યારે કે ડાકોરનાથ લેવા, શું કીધું, ડાકોરનાથને લેવા આવ્યો છે, ઓલા દ્વારકાધીશને લેવા આવ્યો છે, ગાંડો થઈ ગયો છો કે એમ, દ્વારકાધીશ આવે ત્યાં કેમ લઈ જઈશ તું એને, તો કે ગાડામાં બેહાડી, ગાંડો થઈ ગયો છે કે, બોલો. તે એને પાછું આ બોડાણા ઉપર ખબર નહીં શંકા ગઈ, તે રાત્રે શું કર્યું, કોઈ દિની આજે છે ને પૂજારીઓએ દ્વારકાધીશ મંદિરના બારણાઓ બંધ કરી અને તાળા મારી દીધા, આવડો આ કેમનો લઈ જાય જોઈએ, હવે એને તાળાની જરૂર પડે, હાકોળો ભોગળોની જરૂર પડે, કેમના નીકળી ગયા ખબર પડી નહીં, ડાકોર પોગી ગયા. ત્યાં તો પેલા ગુગળી લોકોએ હવારે દરવાજો ખોલ્યો, જોયું તો મૂર્તિ જ નહીં, અને એમ કહેવાય પાછળ આવ્યા બધા ગુગળીઓ, કારણ ખબર હતી કે આને જ સાંજે કીધું તું કે આ ડાક દ્વારકાધીશને લેવા આવ્યો છે, ઈ જ લઈ ગયો, નક્કી ચોરી ગયો એવડો ઈ જોડતા બધા ગુગળીઓ, પાછળ ડાકોર આવ્યા, ત્યાં તો દ્વારકાધીશ ઉભા હતા, તે આના ઉપર ક્રોધ ચડ્યો ને એક ભાલો માર્યો ને કોને, બોડાણાને, એને બોડાણાનું મૃત્યુ થઈ ગયું એવું એવું કહે છે. પણ એમ કહેવાય છે જ્યાં નહીં એને ખબર પડી કે આ ગુગળી લોકો લેવા આવે છે, બોડાણાને ખબર પડી ગઈ, ભગવાને કહી દીધું છે કે ભાઈ આ લેવા આવશે મને હંગર, ત્યારે કહેવાય તમને ક્યાં હંગરું, તો કે ગોમતીમ નાખી દે, શું કીધું, ગોમતીમ નાખી દે, રણછોડજીને ગોમતીમ નાખ્યા દ્વારકાધીશને. તે પેલા એ જે બોડાણાને ભાલો માર્યો ને લોહી લુહાણ થયું ને, તો ગોમતીમાં પાણી આખું લાલ થઈ ગયું, પછી કે ક્યાં કે ઠાકોરજી, દ્વારકાધીશ છે ક્યાં કે, કોઈ ન બોલ્યું ત્યારે ગુગળી કે
તમને એને તો કંઈ ભગવાનની જરૂર નહોતી, ગુગળીને તો કંઈ ભગવાનની જરૂર. એ કે તને ડાકોરનાથ આપીએ, પણ ડાકોરનાથની મૂર્તિની ભારોભાર અમને હોનું આપતો. શું કીધું? ભારોભાર હોનું આપ. ત્યારે એ બોડાણાના પત્ની ગંગાબાઈ હતા, એની પાસે કાંઈ નહોતું. એ બિચારો ગરીબ માણા, એની પાસે શું હોય? તે દિવસે એ નાકની એક નથણી વાળી હતી ખાલી. પતિવ્રતા નારી હોય ને, નાકમાંથી નથણી કોઈ દી કાઢે નહીં, કાંઈ દાણો કે કંઈક નથણી કંઈક પહેરી રાખે. એ તે દી નથણી કાઢી અને ત્રાજવામાં મૂકી આ બાજુ ડાકોરનાથની મૂર્તિ, કીધું કે ડાકોરનાથ તો આમ ગોમતીમાં કાઢ્યા અને ત્રાજવામાં મૂક્યા, અને એક બાજુ ખાલી સોનાની નાની એવી ઝીણી નથડી જ્યાં મૂકીને ડાકોરનાથનું ને નથડીનું વજન સરખું થઈ ગયું. બુદ્ધિ ના બળે તોલો તો મેરુથી એ મોટો, અને ભાઈ હેતના ભાવે તોલો તો પાણીનો પરપોટો. પ્રેમ છે ને, ભાવ છે ને, ભક્તિએ ભક્તિને તોલે તોલો તો પાણીનો એ પરપોટો, હવાયુનો પરપોટો. તોલાઈ ગયા પેલા ને શું બધાય, એમને વિલા મોઢે વયા ગયા, એમને તો કઈ ભગવાન જોઈતા નહોતા. પછી ત્યાં મંદિર સ્થાપ્યું અને દ્વારકાધીશને પધરાવ્યા. આવો કંઈક ઇતિહાસ ત્યાંનો ડાકોરનો છે. ભગવાનને ખબર કે ભગવાન સ્વયં અહીંયા પધાર્યા છે, એટલે જ ભગવાન ત્યાં ગયા હોય ને. કે આટલું મોટું તીર્થધામ છે બોડાણાની, એ ભક્તિ છે. જેમ નરસિંહ મહેતાની ભક્તિ બોડાણાની, કૃષ્ણ ભક્ત હતા ને. સચ્ચિદાનંદ સ્વામી પણ આવું ઘટના બની, એ તો આપણે બધા જાણીએ છીએ, બહુ લાંબી કથા છે. અયોધ્યાવાસીઓને લઈને યાત્રાએ નીકળ્યા હતા અને એમાં પછી છૂટા પડી ગયા. મહારાજે છાપ લેવાનું કીધું, છાપ લેવા ગયા, બધે ધક્કે ચડ્યા, અપમાન કર્યું, માર્યા, 11 ઉપવાસ થયા, ખૂબ હેરાન, ખૂબ ગાળો, ગુગળીઓનો અધર્મ જોયો, પાપાચાર જોયો, ભ્રષ્ટાચાર જોયો, અને આનું તપ જોયું, આરાધના જોઈ, અને ભગવાન ત્રાસી ગયા. ઓ ભગવાન કે ઓહો, મારા સંતને આટલું બધું દુઃખ. રાત્રે આવી દર્શન દીધા, સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે જલ્દી મને અહીંથી લઈ જાઓ, અહીંયા હું હેરાન થઈ ગયો છું, અહીં રહી નહીં શકું. આનું પાપ જોઈને, આનો અધર્મ જોઈને, હેરાનગતિ જોઈને, અપવિત્રતા જોઈને હવે મારાથી અહીં રહેવાતું નથી, હવે નહીં રહું અહીંયા. તમે આગળ ચાલો, હું પાછળ ચાલું, મને લઈ જાઓ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામીની પાછળ પાછળ દ્વારકાધીશ આવ્યા. હો મહારાજ પાસે ગયા અને મહારાજ પેલા ગઢડે ગયા. પછી કે હાલો, હવે દ્વારકાધીશને આપણે વડતાલ પધરાવવા છે. પછી વડતાલ લઈને ગોમતી ને છાપો ને બધું લઈને હારે આવ્યા. બોલો, ભગવાન એવા તીર્થમાં ક્યારેય રહેતા નથી જ્યાં અધર્મ હોય, પાપાચાર હોય, એને રહેવું ગમતું નથી ત્યાં. કારણ કે મૂંઝાય છે, ત્રાસી જાય છે. અને વાત બહુ સાચી છે, એની આ કથા છે મોજુદ. અને અહીંયા જ્યારે હવે આવું ભગવાનને ત્યાં જોયું, ત્યાંથી અહીંયા આવ્યા, અહીંયા આવું ને આવું થાય તો શું થાય? અને એવી જ ઘટના જો અહીંયા એમાં ડાકોરમાં એવું જ બન્યું. મહારાજ ડાકોરના મંદિરમાં ગયા, અનિતિ દેખાય, પૂજા કરનાર બ્રાહ્મણો મૂર્તિની મર્યાદા પૂરી રાખતા જ નહીં, સ્ત્રીઓ દર્શન કરવા આવતી તેમજ અતિ શ્રીમંત માણસો જે દેખાતા એને હાથ પકડીને મૂર્તિ પાસે લઈ જાય, દર્શન કરાવે. હજી અમે આમ છે ને મથુરા ગોકુળમાં બરસાના ને બધે જઈએ ને, તો આ જ દશા છે. અમે તો નજરે નજર જોયું બાપા, એ એક્ઝામ આપવા જઈને દર્શને નીકળીએ ને, ઓ એટલો બધો ત્રાસ, દંડા લઈને ઉભા રે, આપણે જઈને એટલે સીધો પડદો પાડી દે. લલ્લા તો સો ગયા, અબ તો લલ્લા તો 4 બજે જાગેંગે. પછી આપણે કહી, ભાઈ પૂજારી મહારાજ, હમકો ભોગ લગાના હતા, લલ્લા કો બહુ દૂર સે આયે થે, નિકલના ભી જ્યાદા જલ્દી હૈ, ટાઈમ હૈ નહીં, બહુત આગે જાના હૈ, એસા સંકલ્પ ક્યા થા કે યહાં આકે લલ્લા કો ભોગ લગા કે જાયેંગે. અચ્છા અચ્છા અચ્છા, એસા હૈ, કોઈ બાત નહીં, અભી હી પડદા ગિરાયા હૈ, મેં દેખતે હૈ, લલ્લા અભી સો નહીં ગયા હોગા, અભી તો એસા ઇધર ઉધર પડખા બદલતા હોગા, જ્યાં અંદર જઈને ટોકરી વગાડીને પડદો ખોલ નાખે. અચ્છા ઠીક હૈ, લલ્લા કો ભોગ અચ્છા જ લગતા હૈ, મિશ્રી કા લગાયેંગે, મક્ખન કા લગાયેંગે, લાડુ કા લગાયેંગે, અચ્છા અચ્છા, યહાં
આપણે કે ભાઈ પહોંચાવો કેટલા નો, તો કે આપણે એમ કે ને 100 લલ્લા કો બસ ઇતને કે લીએ જગાયા, લો તો કેટલા જોઈએ તારે, 1000 તો ચાહી. માંડ ત્યાંથી છૂટીએ નીચે આવીએ ત્યાં તો ચોબા લાકડી લઈને ઘેરી વેડા હોય પાર્કિંગમાં, ઇતની પેલન્ટી ભરો કે શું કે પેનલ્ટી ઇતની ભરો કે છે પાર્કિંગના આટલા, આપણે કહી લો ભાઈ 50 રૂપિયા. અચ્છા હમકો ભરમાતે હો બાબા, સ્વામિનારાયણ વાલે બહુ કંજૂસ હોતે હે, માલમ માલ હોતે કંજૂસ હોતે હે, એમ કરીને ચાલુ કરે. એમને કે નથી પૈસા, અમારે બહુ દૂર જવાનું છે ને, તમારે લેવું જ લો ને, હાલતા થયા તો લાકડી બાકડી વીંજી દે તમારા કાચમાં, આવી લૂંટફાટ ગુંડાગીરી હજી ચાલે છે, તીર્થોમાં જ વધારે છે, એટલી ગંદકીનો પાર નહીં. અને ભાઈ હું કનૈયો એમાં કરે કહો મને, હારાય આશ્રમો ઘણા છે, બધા એવા નથી પણ આવું નજરે જોયું એટલે તો વાત કરી. હા તીર્થોમાં બધે છે ને, અરે શું કરીએ. મહારાજે અહીંયા પ્રત્યક્ષ જોયું, બોલો, હાથ પકડી પકડી સ્ત્રીઓને ભગવાન પાસે લઈ જાય અને પછી મહિમા સમજાવે, દર્શન કરાવે, પછી ભેટ મુકાવે. એટલું નહીં, તેઓ દર્શન કરવાનો લોભ દેખાડી મનમાની કરાવતા પાછા, બોલો સમજી ગયા ને તમે, વિશ્વાસી સ્ત્રીઓ એના મનના પાપને સમજતી નહીં પાછી. એને કંઈ ભગવાન પાસે લગાડીને દર્શન કરાવવા ન હોય પણ એના પોતાની ઇન્દ્રિયોને, એની આંખને, એના મનને સંતોષવા એવું કરતા, ન કરવાના પાપો કરતા. ભગવાનનું મંદિર સમજી ત્યાં પાપોથી છૂટવા માટે સ્ત્રીઓને પુરુષો ઘણા જ આવતા પણ પૂજારી કુરીત ચલાવતા, અધર્મ કરતા. લ્યો અંદર ડેરામાં ભગવાનની સામે જ આવું કરતા તો પછવાડે શું કરતા હોય કહો મને, એવું ચોખ્ખું લખવામાં. ભગવાને નજરે નજર જોયું પાછું, બહુ મોટું પાપ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શાસ્ત્રમાં એવું લખ્યું છે, હરિલીલામૃતમાં તો આખો અધ્યાય છે, 6ઠા કળશમાં 3જો વિશ્રામ, ભગવાને ગઢપુરની અંદર વાસુદેવ નારાયણની સ્થાપના કરી, આરતી કરી, ત્યાર પછી દેવોની પૂજાનો વિધિ બતાવ્યો. પૂજારી હોય, કોઠારી હોય, ભક્તો હોય, એને ભગવાનની આગળ કેવી મર્યાદા રાખવી એના વિશે આખો અધ્યાય લખ્યો છે. ત્યારે ધૂપ દીપ આરતી જો એમાં હું વાંચું છું, એમાં ભગવાનની કેટલી મર્યાદા, ક્યાં કેવા દોષો થાય છે અને એનું કેવું પ્રાયશ્ચિત કરવું પડે ને કેવો કેવો એને દંડ ભોગવવો પડે એના વિશે લખ્યું. જો અહીં લખ્યું છે, વાસુદેવની પૂજા હમેશ ભટ્ટ એટલે હા જે પૂજારી હતા એમને કહે છે, ફૌથી પહેલાં પૂજારીને લીધા, ઉદ્ધવી સંપ્રદાય પ્રમાણે કરવા, બધાય ઉત્સવ ટાણે શુદ્ધ થઈને પૂજે દેવ જેવા તો જ દેવ માની લે સેવા. પવિત્ર થઈને તન મન બેવ પવિત્ર હોવા જોઈએ, ખાલી તન નાઈ ધોઈને સારા કપડાં પહેરવાય પણ મનમાં જો બુરા સંકલ્પ વિકલ્પો હોય, કરતા હોય પૂજા અને ધ્યાન જો આમ દર્શનાર્થીઓ તરફ જ હોય, એના ધન ઉપર જ હોય, એના રૂપ ઉપર જ હોય. હા ઘણા તો ડેરામાં બેઠા હોય ને ભગવાન આમ બેઠા હોય, દુનિયા આખી ભગવાન સામે જોતી હોય ને, એ શું કરો તમે, ભગવાનને એમ થાય કે ઓહો શું કરું આને, આઈની પાયામાં ખડકી દઉં, દબાવી દઉં એમ થાય, એટલો ક્રોધ ચડે. પણ શું કરે, ભગવાન દયાળુ છે, ચલાવી લે. પણ અંતે તો એને દંડ ભોગવવો પડે. જો અહીં લખ્યું છે, દ્રઢ જો બ્રહ્મચર્ય રખાય દેવ પૂજવા યોગ્ય થાય, દેવની પૂજા એમનેમ ના થાય. આ શિખરવન મંદિરો કે હરિમંદિરોની, ઘરમાં તો ઘરમાં બ્રહ્મચર્ય તો ગ્રસ્થ હોય, પણ જે સત્સંગી હોય જેના ઘરમાં મંદિર હોય, હા એનું જુદું બ્રહ્મચર્ય છે, ગ્રસ્થનું જુદું છે. ત્યાગીઓનો અષ્ટ પ્રકાર છે, એને પોતાની પરણેલ સ્ત્રી સિવાય પર સ્ત્રી મા બેનને દીકરી સમાન હોય, ક્યારેય બુરી નજર, ક્યારેય બુરો વિચાર ન થાય, વિકાર ન થાય જોઈને, એવું બ્રહ્મચર્ય તો એને છે. પતિવ્રતાની પત્ની વ્રતની ટેક એનું બ્રહ્મચર્ય છે, એના જે સમય સમયના જે ઉત્સવ સમય કે કંઈ પણ વ્રત વાર તહેવાર એનો ત્યાગ એ બધું એમાં પણ એ પ્રમાણે રહીને ગ્રસ્થાશ્રમ ભોગવે, એ પણ એનું બ્રહ્મચર્ય છે. ત્યારે જ ભગવાન ઘરમાં રહે,
તો જેની સેવા સ્વીકારે, નહીંતર ઘરમાં હે ના રે. પછી કે હારો કગડીઓ કજિયો ને કંકાસ ને તોફાન ને ધમાલ ને આ બધું તો થાય જ, તો મર્યાદા ના રહે એટલે ભગવાન શું કરે, ચક્કડું ચડાવે જ. તો દ્રઢ જો બ્રહ્મચર્ય રખાય, દેવ પૂજવા યોગ્ય થાય, કરે સ્પર્શ અશુદ્ધ થઈ આપ, તેને દેવ દે છે શાપ. અપવિત્રપણે ભગવાનનો સ્પર્શ કરો તમે એટલે ભગવાન એને શાપ દઈ દે, કેતા એના ઉપર કુરાજી થાય, એને પાપ લાગે. એટલે નાઈ ધોઈને બાથરૂમમાં ગયા હોય ને, ઘણા લોકો બાથરૂમમાં, અહીં તો કેવું છે લેટરિન ને બાથરૂમ બધું ભેગું જ હોય, એકમાં જ જાય, પેલું હાફ કે ને હાફ, અને એ બરાબર રહોડાની પાસે જ હોય. હવે સીધો એમાંથી સીધો રહોડામાં જાય, એ વાસણોમાં એને બધું અડતો હોય, ગ્લાસ પાણી પીતો હોય ઉભો ઉભો, અને પાછું એના એ હાથે ભગવાનને પાછો મંદિરમાં જઈને ધરે. બાથરૂમ જેમાં લેટરિન બેસતા હોય ત્યાં બાથરૂમ ના જવાય, બાથરૂમનું જુદું રાખવું જોઈએ, અથવા તો જે ટબ હોય એનો યુઝ કરવો જોઈએ, પછી પાણીથી ધોઈ નાખવું. પણ પેલામાં જેમાં લેટરિન બેસતા હોય એમાં બાથરૂમ જઈને પછી તરત નાવું જ પડે તમારે, એ જીવાય ખવાય નહીં ને ભગવાન પાસે જવાય નહીં, કોઈને અડાય નહીં, કપડાં હો તો નાવું પડે. આ પવિત્રતા રાખે, ઘર મંદિરમાંય જરૂરી છે, એવું નહીં કે આંબળા મોટા મંદિરમાં, એમાંય જરૂરી છે. બધા સીધો એમાંથી નહીં, અમને તો એવું લાગે ને ત્યાંથી સીધો પાછ સંતોને બાખડે પગે, સંતો નહીં કેવું થાય ને કે નવડાવે બધું. દેવ સેવા વિશે અપરાધ થવા થકી લાગે જે બાદ, એ વિશે અહીંયા કે છે, જો લખ્યું છે, જાસે દેવ સમીપે ચાખડીએ ચડી. જો કેટલા, આ તો મંદિરની દેવની જયારે વાત આવી એટલે મેં આ અધ્યાયનું થોડુંક પ્રકાશ પાડીએ. જો પગરખા હોતો અથવા તો વાહન ઉપર ચડીને ભગવાન પાસે જાય, છેક ભગવાન પાસે, હા દરવાજે ઉતરી જાય અને પછી અંદર જાય તો વાંધો નહીં, પણ સીધો જ કરીને જે ભગવાન સામે પોગે વાહનમાં બેઠો કે પગરખા પહેરીને, તો અપરાધ એને લાગે છે. જન્મોત્સવ દેવના હોય એ ટાઈમે ટાઈમે કરે નહીં તો પણ અપરાધ લાગે છે. નરનારી ત્યાં સ્થિર કરે કાં તો કરે હાસ્ય, બે ભેગા રે સ્ત્રીઓને પુરુષો બે ભેગા થઈને ભગવાનની સામે વાતો કરે તો એ પાપ લાગે છે. કે હસે બે જણા ભેગા થઈને, અથવા તો ઉચ્છિષ્ટ એટલે કે હેઠું ઓકે કેવું કે હેઠું એકબીજાનું, અશૌચ અપવિત્ર તન શરીર હોય, એઠું મોઢું હોય ને એઠા મોઢે ના ભગવાન પાસે જવાય, અનાજ ખાધું કઠોળ ખાધું કંઈ ખાધું તો પાણી પી લેવું અને મોઢું સાફ કરીને પછી ભગવાન પાસે જવું. કાં તો પ્રણામ કરે એક હાથે તોય અપરાધ લાગે, હે એક પ્રદક્ષિણા કરે તોય અપરાધ લાગે, ઘણું બધું લાંબુ લાગે, ઢીંચણ બાંધીને બેહે તોય અપરાધ લાગે. હવે ખુરશી ઉપર વાંધો નહીં કારણ કે આમાં ખુરશીનો ઉલ્લેખ નથી. જૂઠું બોલે તોય અપરાધ લાગે, જો ઘણું બધું આમાં લખ્યું છે. સ્ત્રીઓનો સ્પર્શ કરે, સ્ત્રીઓ પુરુષનો સ્પર્શ કરે, ખોટી દ્રષ્ટિએ જોવે, મોટા ઊંચા સ્વરે બોલે, હે અને ભગવાનના મંદિરમાં જઈને કોઈની સામે ક્રોધ કરે, ખીજાય, ટંટો કરે, ઝઘડો કરે, ગ્રામ્ય વાર્તાઓ કરે, અને ભગવાનને પૂઠ દઈને બેસે અથવા તો પોતાના વખાણ કરે, એક પગ ઉપર બીજો પગ ચડાવીને પ્રૌઢાસને બેસે, વાણી ક્રૂર બોલે, નિંદા કરે કોઈની, કઠોર હોય, લોભી હોય, સેવા ન કરી શકતો હોય એને દોષ લાગે, કરેલી માનતા, ભગવાન સારે પાસે સંકલ્પ કર્યો કે જો મહારાજ મારું આટલું કામ કરશો તો હું તમારું આ કામ કરીશ, અને પછી એ માનતા જો એની પૂરી ન કરે, ઉછીનું કોઈનું લઈને પાછું દે નહીં, જે અર્પે ભગવાનને ફળો, જે કંઈ ફળો અર્પણ કરે, હા ભગવાન પાસે જઈ તો ખાલી હાથે ન જવું, કંઈક લઈને જવું, સમજ્યા, એટલે લઈને એટલે મંદિરથી ઘેરે લઈને જવું એમ નહીં, ઘેરેથી મંદિરે લઈને આવવું કંઈક. પહેલાના જમાનામાં એટલે જ રાખતા હતા ને બધી મૂઠડી પ્રથા ને એ બધું, હવે તો એ બધું નીકળી ગયું. પણ કાંઈ એક ફ્રૂટ એક સફરજન લઈને આવવું. આમ તો જો કે તમે બધા કંઈક ને કંઈક લાવો જ છો, અહીંયા ઢગલા થાય છે, ના પાડવી પડે છે, પણ તોય તમારી રીતે તો છેલ્લી બાકી ગલ્લામાં નાખી દેવું, પણ ખાલી હાથે ભગવાન પાસે આવવું નહીં. ઘણા બધા પ્રાયશ, અને પછી એના પ્રાયશ્ચિત પણ કીધા છે. જો એ સિવાય ખાસ તો આપણે
જો એના પાપ લખ્યા છે એના વિશે, પાપ. વરાહ, વરાહ પુરાણની અંદર પણ આ કથા લખેલી છે. મૂર્તિનો અપરાધ જે જે કરે તેને થાય છે એ હું આજ તમે સમીપે ઉચરું શાસ્ત્રનો ન્યાય છે. જે પૂજે જમીને પ્રભુની પ્રતિમા કુંભી પાકમાં પડે. લો, જમીને પછી ભગવાનની પૂજા કરે, ભગવાનને પછી જમાડે, કહેતા કુંભી પાકમાં પડે. એટલે કાંઈ પણ ખાવું તો ભગવાનને ધરાવીને ખાવું, સીધે સીધા ડબલા મોઢે વળગાડવા. ભલે તમે, હું તો કહું છું, કોકા કોલા કોફીન ફ્રી પીતા હોય ને તો એ ભગવાનને પ્રસાદીનું કરીને, સોડા પીતા હોય ને તો એ ભગવાનને પ્રસાદીનું કરીને પીવું, પાણી બધું જે કાંઈ ધરાવીને. એટલે કહે છે પૂજે જમીને પ્રભુની પ્રતિમા. પહેલા પોતે જમી લે અકડેઠ બરાબર, હા હવે શાંતિથી મજા આવશે પૂજા કરવાની, અને પછી પૂજા આમ બેહે તો એને કુંભી પાક નરકમાં પડે. નાય તોય ન દંતન ધાવન કર્યું મૂર્તિને અડે. લો, નાય ખરો પણ દાંતણ કર્યા વગરનું નાય, અને પછી મૂર્તિને અડે, તેના સુકૃત બધા નાશ પામી જાય. આ બધું આખો અધ્યાયમાં જો. માટે સર્વ પવિત્ર થઈ મૂર્તિ સ્નેહથી સેવો, સ્ત્રી સંભોગ કરી નિમજ્જન વિના મૂર્તિ સમીપે દસે. એટલે નાયા વગર, ગ્રસ્તો એ ખાસ, અને એ જો નાયા વગર પછી ભગવાનની સમીપે જાય, ઘરનું મંદિર હોય કે મોટું મંદિર હોય, તો 14,000 વર્ષ લગી નરકમાં જાય. ને ન પીવાનું, એને પીવું પડે, બધું ખાવું પડે. જોઈને સબ, સબને જોઈને નાય નહીં, અને સત્શાસ્ત્રની નિંદા કરે તો એને બધાને પાપ લાગે. એના પૂર્વજો સમેત એ જાંબુક નામના વનમાં જઈ, એટલે કે નરકમાં જઈને પડે. આમ તો હવે આખું હું નથી વાંચતો, કારણ કે આ બહુ મોટો અધ્યાય છે. અને હું તો તમને ખાસ કહું છું કે હરિલામૃત, આપણે તમે વેબસાઇટ ઉપર પણ હરિલામૃત મળશે લખીને, હરિલામૃત કળશ 6 અને વિશ્રામ 7, એ ખાસ અધ્યાય જે ભગવાનના ભક્તો હોય એને વાંચી લેવા, તો આપણને ખબર પડે. બહુ લાંબુ લિસ્ટ છે, બહુ લાંબુ આમાં. એટલે એ કથા આપણે નહીં કરીએ. કહેવાનો અર્થ એટલો જ છે કે જે કાંઈ અપરાધો થતા હોય ભગવાનના મંદિરમાં, મર્યાદાઓ જે લખી હોય એ બધી ખાસ જાણી લેવી જોઈએ. પછી એમ કે મને ક્યાં ખબર હતી, શું કે મને ક્યાં ખબર હતી, તો એ પોતાનો દોષ છે, પોતાએ જાણી જ લેવું જોઈએ. આમ તો કથા સાંભળતા જ હોય, પણ અત્યારે ખાસ કહું હરિલામૃતનો. સંતો માટે છે, ભક્તો માટે, બધા માટે છે. જે ભગવાનનો ભક્ત છે, જે ભક્તિ કરે છે, જેની તો પૂજા કરે છે, ભગવાનની સેવા કરે છે, ઘર મંદિર હોય, હરિમંદિર હોય કે શિખરવન મંદિર હોય, પવિત્રતા તો બધે જરૂરી છે. આ બધે બધી અધ્યાયની કથા મહારાજ કહેતા હતા. ગઢપુરની અંદર વાસુદેવ નારાયણના પ્રતિષ્ઠા પછી દેવોની મર્યાદાઓ, જે જે પાપ થાય છે, દોષ થાય છે, એનું જે જે પાપ લાગે છે, જે જે એને દંડ ભોગવવો પડે છે, એનું આખી બધી કથા કહેતા હતા. એમાં સ્વામી મહારાજે સભામાં નૃસિંહાનંદ સ્વામી બેઠા હતા. નૃસિંહાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી, સ્વામી તમારે આ ઘટના એક બની ગયેલી આ બાબતમાં, એની વાત તમે કરો. ત્યારે નૃસિંહાનંદ સ્વામી કે હા મહારાજ, મારે આવું બની ગયેલું. શું કે હું છે ને જગન્નાથજી ભગવાનનો પૂજારી હતો જગન્નાથ મંદિરમાં. સાંભળજો, આ કથા હરિલામૃતમાં આમાં જ લખી છે વિસ્તારથી. જગન્નાથજી ભગવાનનો પૂજારી હતો, પૂજાનીત કરતો હતો. એક બ્રાહ્મણ હતો, એ દ્વારકાની યાત્રાએ ત્યાંથી નીકળો જગન્નાથજીથી. એ નીકળતા નીકળતા દ્વારકા દર્શન કરીને જ્યારે રિટર્ન આવતો હતો ત્યારે સરદાર ગામની અંદર મહારાજને એનો ભેટો થઈ ગયો, એ બ્રાહ્મણને. અને મહારાજનો પ્રૌઢ પ્રતાપ જોયો, મહારાજના એવા એને દર્શન કર્યા, હૃદયમાં શાંતિ થઈ, એના ભક્તો સંતોનો યોગ થયો અને એને અહોભાવથી છલકાઈ ગયું. અને એ મહિમા સોતો ત્યાંથી નીકળો અને ફરી પાછો ફરતો ફરતો જગન્નાથજી આવ્યો. સ્વામી કે ન્યા મને મળ્યો. ત્યારે એને બધી પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણની અને આ વિચરણ દરમિયાન એને જ્યાં મહારાજનો ભેટો થયો બધી વાત કરી. બહુ મોટા ભગવાન પ્રત્યક્ષ પ્રગટ ધરતી ઉપર ફરે અને સ્વામિનારાયણ નામનો ડંકો વાગ્યો છે, ત્યાં એનું આ સ્વરૂપ છે ને, આવો એનો રૂપ છે ને, આવા એના પરચાઓ છે ને, આનો એવો એનો મહિમા છે ને, આવા એ મોટા ભગ આવી વાત કરે ને સ્વામિનારાયણ બોલે ને, એટલે આખા એ મંદિરમાં પ્રકાશ પ્રકાશ થઈ જાય.
એના નામમાં જો આટલો પ્રકાશ હોય, એના નામમાં જો આટલી શક્તિ હોય, ભગવાન સ્વયં કેવા હશે? કે મારે એ ભગવાનને ભેટવાનું મળવાનું મન થયું તે હું ત્યાંથી પૂજારીની સેવા બીજાને હોપી અને હું ત્યાંથી નીકળી ગયો. એ ફરતો ફરતો ત્યાંથી અયોધ્યા આવ્યો, ત્યાંથી કાશી આવ્યો અને કાશીથી ફરતો ફરતો ગોકુળ મથુરા આવ્યો. એ વૃંદાવન આવ્યો ત્યાંથી. ક્યાંથી? ગોકુળ મથુરા થી વૃંદાવન આવ્યો અને વૃંદાવનમાં એક વડલાનું મોટું ઝાડ અને ઝાડની નીચે મેં મુકામ કર્યો. સાંજનો સમય હતો, હું તો ત્યાં બેઠો હતો બસ આરામ કરવા માટે. અને ત્યાં તો હજી કંઈ જમવા મળ્યું નહોતું. અને જ્યાં બેઠો અને આરામ કરવાની તૈયારી કરું અને ત્યાં તો ચાર મહાત્મા આવ્યા. કોણ આવ્યું? મહાત્મા, સંત, સાધુઓ, ચાર સાધુ આવીને ઝાડ નીચે બધું સાફસુફાઈ વાછીદું કરવા માંડ્યા. સાફસુફાઈ કરી બધી. એ વાછીદું કરીને ગયા અને બીજા ચાર આવ્યા. એ બધાએ ભેગા થઈને પાણી છાંટ્યું. એ ચાર ગયા ત્યાં બીજા ચાર આવ્યા. આખો સરંજામ સરસ મજાનો આમ જમે તો ગાડલું બાડલું સિંહાસન ને પથારીઓ ને બેઠકો ને બધી વ્યવસ્થા કરી. કીધું સ્વામી કે મને તો એમ થયું કોઈ મોટા મહંતનો અહીં ઉતારો કરવાનો હોય છે, કંઈક યાત્રામાં તીર્થમાં આખો સંઘ નીકળ્યો હોય છે, એમાં કોઈ મહાત્મા ગાદીપતિ હશે, કોઈ બહુ મોટા પીઠાધીશ્વર હશે અને એનો અહીં મુકામ થતો હશે અને અહીંયા એ રોકાવાના હશે, એટલે આ બધી એની તૈયારી કરવા માટે બધાય વારંવાર આવે છે. અને ત્યાં તો હાચન સંઘ આવ્યો, એક બહુ મોટા મહાત્મા અને એના બધા આ શિષ્યો એને મોટા આસન ઉપર બેહાડ્યા અને બધાએ રસોઈ ચાલુ કરી દીધી. રસોઈ બનાવવાની વાત વાતમાં તો રસોઈ બની ગઈ હોય, પંક્તિઓ થઈ ગઈ, હું તો આમ દૂર બેઠો છું. ત્યાં એક સાધુએ આવીને મારી પાસે બૂમ પાડી, એ મહાત્માજી કેમ તમારે જમવું નથી, ભૂખ લાગી નથી? હાલો હાલો પંક્તિમાં બેસી જાઓ. તે હું મને ભૂખ તો લાગી હતી. તે સ્વામી કે હું પંક્તિમાં જઈને બેઠો. અને બેઠો અને પીરસાણું બધું હોત, જલેબી લાડવા ને હાટા ને પેંડા ને દૂધપાક માલપુડા ને શાક ભજીયા ને આવું બધું પતરાવાળામાં બધું પીરસાઈને તૈયાર થઈ ગયું. અને પીરસાણું ને જ્યાં જમવાની આમ તૈયારી કરું ત્યાં તો એક બાજુમાં મહાત્મા બેઠા હતા. એને મને કાનમાં આવીને કીધું, રેવા દેજો, જમશો નહીં. કેમ? આ તમારે જમવા લાયક નથી. એ કેમ? આ બધું તો સરસ છે ને. એ સરસ નથી, તમને દેખાય છે સરસ, પણ વાત શું છે કરો તો ખરા. ત્યારે મહાત્માએ કાનમાં જ મને કીધું, પણ હું કહું વાત, પણ તમે બીશો નહીં ને? તો કે ના, નહીં બીવું. ગભરાશો નહીં? તો કે ના, અમે બધા સાધુ મહાત્મા નથી, પણ દેખાવ છો ને એ તને દેખાઈએ છીએ, ખાલી એવું રૂપ લીધું છે. અમે બધા ભૂત પ્રેતો છીએ. શું કીધું? અમે બધા ભૂત પ્રેતો ને અમારા ભૂતોનો આવડો આ રાજા છે. કાનમાં કીધું ધીરે, કોઈ સાંભળે નહીં એમ, જલ્દી ઊભો થઈ જા, ઊભો થઈ જા, તારે ખાવા. જો આ તને વર્ણન કરું ને તો તને ઉલટી થઈ જાય. આ બધું માંસ ને રુધિર ને આ બધી વિષ્ઠા ને આ બધું ગંદુ છે. હે? તો કે હા. તરત સ્વામી શું થયું, સાચું કે ખોટું કે, પણ ઊભા તો થઈ ગયા, પણ પેલું પતરાવાળું હતું ને એ બધું કપડામાં બાંધીને લઈ લીધું. એક બાજુ જઈને બેઠા. આ બધાએ તો જ્યાં બધું જમ્યા ને સ્વામીની આંખ મીચાડી, હવારે જોયું તો ખાલ્યા ખલાસ, કાંઈ નહીં, ત્યાં બધું અદ્રશ્ય. ત્યારે પેલા મહાત્માને હે ને પછી એને પૂછ્યું ધીરે રહીને, એ રાત્રે બધાએ જમી લીધું, સ્વામી તો બેઠા, પછી એને પૂછ્યું કે તમે આ બધું આવા સાધુ મહાત્મા મહંત અને તમે આ કેમ થયું બધું? પાછો સ્વામી એને પૂછ્યું હતું રાતે ને રાતે પૂછ્યું આમ કેમ. ત્યારે કે અમે કોક છે ને બહુ મોટા તીર્થોના મહંત હતા, કોઈ પૂજારી હતા, કોઈ કોઠારી હતા, કોઈ ભંડારી હતા, અને ન્યા અમારે સેવા કરવાની જગ્યાએ, અમારે તપ કરવાની જગ્યાએ, પ્રજાને સાચો રસ્તો બતાવવાની જગ્યાએ, ધર્મમય જીવન જીવીને બીજાને ધર્મ તરફ વાળવાની જગ્યાએ, ભજન કરવાની જગ્યાએ, અમે ભજન કોકનું તોડાવ્યું અને બધાનું ભૂંડું કર્યું, અવળી દિશાએ વાપર્યા, અમે અમારા ઇન્દ્રિયોને લાડ લડાવવા ધન ભેગું કર્યું અને સ્ત્રીઓની ભેળા રહ્યા, ન કરવાના પાપો કર્યા, તીર્થમાં લોકો ભોળા લોકો શ્રદ્ધાથી આવતા, અમને બધું ધરતા, અમે એનો દુરુપયોગ કરતા, ઇન્દ્રિયોનું લાડ લડાવવા માટે
શિષ્યને ઉદરનું પોષણ કરવા માટે અમે બધું શાસ્ત્રનું ભાન ભૂલી ગયા અને મેં અધર્મ બહુ કર્યો, ધર્મના જબ્બા પહેરી પહેરીને ધર્મ પાપાચાર કર્યો અને લોકોને અવળી દિશા તરફ વાળ્યા, એનો દુરુપયોગ કર્યો, જેના કારણે અમને મુક્તિ મળવી જોઈએ એના કારણે અમે આ ભૂત પ્રેતની યોનિમાં આવી ગયા છીએ. હવે કોણ આમાંથી કાઢે? દુઃખી બહુ છીએ, અમે અન્ન નથી ખાઈ શકતા, પાણી પી નથી શકતા, બસ અમને ગમતું નથી, અમે ત્રાસી ગયા છીએ, પણ હવે બીજો છૂટકો નથી આ ખાધા વગર. આજ અમારો આહાર છે. માટે તમે સાવધાન, દૂર રહો, તમે સાચા છો, નહીતર આ તમને ભરખી જાય ને તમને હોય ભેળો લઈ લે. શું કર્યું? તીર્થોમાં આ તમે જુઓ ને અત્યારે પ્રકરણ ચાલી રહ્યું છે. આ શું છે બધું? ભોળી પ્રજા, મુમુક્ષુ આત્માઓ, બીજું કાંઈ જ્ઞાન હોય નહીં, બીજો કાંઈ અભ્યાસ હોય નહીં, બીજી ગતાગમ કાંઈ હોય નહીં, અજ્ઞાની લોકો, એનો દુરુપયોગ લોકો આવા આવા પાખંડીઓ કરતા હોય હે અને ઠગતા હોય. લોકો જાય અંધશ્રદ્ધાથી, બિચારા આમાંય સંસારમાંથી થાક્યા ત્રાસી ગયા હોય, ક્યાંક એને શાંતિની ખોજ કરતા હોય, એમાં આવા મળી જાય ને બે ચાર પરચા આતે સાંભળી લે અને શ્રદ્ધા બેસી જાય, પછી આ લોકો એને ચૂસી જાય, ન કરવાના કામો કરે. પણ ભગવાન તો ભાઈ દેર છે પણ અંધેર નથી, ભલે 5 વર્ષે 10 વર્ષે 15 વર્ષે પણ ઠેકાણે પાડી દો. હે, પાડી દીધા ને, બધું ધોઈ નાખે ને ખલા. એ તો અહીં તો હજી હાવ કાંઈ નથી, હો હજી ઉપરનો હિસાબ તો એ તો ભૂકા બોલાવી દે. અહીંયા તો એના અનુયાયી બીજા ત્રીજા અંધશ્રદ્ધાળુઓ બીજા ત્રીજા રોકશે કે પ્રયત્ન કરશે, ન્યા કોણ એને મામા ભૂવો કાકો મામો કોણ આવશે બચાવવા? કોણ આવશે? એનું એને ભોગવવું જ પડે છે. ધર્મના નામે પાછું કર્યું, આમ ડકેતી કરે ને, ખૂન ખરાબા કરે ને, ગુંડાગીરી કરે ને, હા એને ભોગવવું પડે, પણ એને આના જેટલું નહીં કે ભગવાનના નામે કર્યું હોય, તીર્થના નામે કર્યું હોય, ગુરુના નામે કર્યું હોય. હું બસ બોલો છે ને, એટલે ભલે ગમે કરે કંઈ છોડતા તો નથી, છોડતા તો નથી, ગમે વહેલું મોડું એને મળે છે, મળે છે ને, મળે છે. ઉપરા ઉપર દાખલાઓ બને છે ને જો તમે આ કળિયુગનો જોર, પણ ભલે ને ગમે એટલો કળિયુગ થાય તો કોઈ છૂટી શકે નહીં, હો છૂટી ના શકે, એ વાતમાં માલ નથી કોઈ ના મૂકે. ગમે ધર્મમાં હોય ને, ગમે પંથમાં હોય ને, ગમે સંપ્રદાયમાં હોય ને, ગમે તે વાડામાં હોય ને, ગમે તે કાંઠે બેઠો હોય ને, દુનિયાને છેડે બેઠો હોય ને, પકડી જ પાડે. છતો થઈ જાય, કાંઈ ખૂણે લસણ લકી, કરે ગંધ છુપાવવાનું, કંઈ નિષ્કુળાનંદ ના એ વાત નક્કી, એ હું જણાય વગર રહેવાનું? લહણ ખાઈને આવ્યો હોય, ડુંગળી ખાઈને આવ્યો હોય, પછી કે ક્યાં મારે મોઢે કંઈ છોતરા ચોટ્યા છે, ખબર પડ્યા વગર રે? ગમે એમ છુપાવે તો એ નીકળે જ, બહાર નીકળે જ, ઈચ્છતું થયા વગર રહેતું નથી. આમ તો જો ભગવાન આને આ લોકમાં જ હિસાબ પૂરો કરી દેજો, એને નરક કરતા બેતર ખતરનાક જિંદગી પછી જાય. પણ લોકો તોય ક્યાં ચેતે છે જો ને, કેટલી ભૂંડાઈ છે જીવની, તોય હજી એની પાછળ પડ્યા. આટલું છડે ચોક દેખાય છે તોય પાછળ, તોય એ જમારે એના સિવાયને દેખાતું નથી કાંઈ. એવી પટ્ટીઓ બંધાઈ ગઈ છે ને, એવા કાન જલાઈ ગયા છે ને, મૂકા મૂક્યાય મૂકાતા નથી. આવું છે. પછી સવારે એ બધાય તો અદ્રશ્ય થઈ ગયા આટલું કહી, અને પછી સ્વામીએ છે ને પોટલું બધું પેલું માર્યું હતું ને રાત્રે, એ ખોયલું ત્યાં તો આરા ગધેડાની લાઇટ નીકળી અંદરથી, હાડકાને લોહી મીટ ને બધું નીકળ્યું. આ હા હા હા, તરત કપડાં હોતા ન્યા પેલામાં જમનામાં નાહી નાખ્યું. પછી ન્યાથી મહારાજ સ્વામી કે નીકળો, તમને મળ્યો અને હવે શાંતિ થઈ. મહારાજ કે જો તો ખરા દુનિયામાં આમ આમ છે બધું. એક ભાઈ રસ્તામાં કૂતરું બેઠું હતું, રામરાજ વખતની વાત છે, રામરાજ વખતની વાત છે, કૂતરું બેઠું હતું વગર વાંકે, એને કંઈક પાટું માર્યું, લાકડી મારી, દંડો માર્યો,
એટલે કૂતરું તો શાંતિ એમને સૂતું હતું, હવે એને આમ તરી નીકળી જાવ, રસ્તો હતો બરાબર, અને તો એને પથરો માર્યો, દંડો માર્યો કે એને હેરાન કર્યો, એટલે કૂતરાથી સહન ન થયું. તે કૂતરાએ શું કર્યું? બચકું ન ભર્યું, રામજીના દરબારમાં પોગ્યું. એ વખતે ભગવાન રામ હતા, ત્યાં ફરિયાદ નોંધાવી કૂતરાએ. હા, મારો શું વાંક હતો, બોલાવો એને હાજર. રામચંદ્ર ભગવાન તો ન્યાયપ્રિય રાજા, રામરાજ હતું ને, પોતાના પત્નીને ન છોડે, પછી બીજાને છોડે. બોલાવો હાજર કર્યા, ભાઈ તે આ કૂતરાને વગર વાંકે તે ઠેબુ માર્યું, લાકડી મારી, પથરો માર્યો, હેરાન કર્યો, ફરિયાદ નોંધાણી છે. કારણ પેલા એ કબૂલી કે હા ભાઈ મેં કર્યું છે, કર્યું છે. હવે કૂતરું બિચારું માંદું હતું, આમ ખવર્યું હતું, વાળે ખરી ગયા હતા, કાનમાં એક ગીંગા પડ્યા હતા, સમજ્યા, કીડા પડ્યા હતા બધા, આવું હતું, દુઃખી બહુ હતું. રામચંદ્ર ભગવાન કે તારો ન્યાય ચોક્કસ કરીશ, બોલ એક કામ કર, તારો એને અપરાધ કર્યો છે, તને એને વગર વાંકે હેરાન કર્યું છે, માટે હવે તું જ એનો દંડ નક્કી કર, અમે નહીં. તું કે આ વ્યક્તિને શું દંડ આપીએ? ત્યારે કૂતરાએ શું કીધું ખબર? આશ્ચર્યમાં મૂકી દે. કૂતરો કે આને આગલો બીજો જન્મ છે ને, એને બહુ મોટા તીર્થનો, બહુ મોટા મંદિરનો મહંત બનાવો, એ જ એનો દંડ. ભગવાન કે આને દંડ કહેવાય કે આને શાપ કહેવાય કે વરદાન કહેવાય? આ તો તે એને ગિફ્ટ આપી, શું કહેવાય? તો કે ના ના, હું કહું એ બરાબર. રામચંદ્ર ભરાવ, હાલો એ કરીશું, પણ એનું કારણ તો સમજાય. ત્યારે કૂતરો કે આગલા જન્મમાં હું આ મોટા મંદિરનો મહંત જ હતો, ચોરીનું ચોરી ચોરીને ખાધું, દેવની કંઈ સેવા કરી નહીં, પ્રગટ ભાવ રાખ્યો નહીં, લોકોની હામી દ્રષ્ટિ રાખી, સ્ત્રીઓને જ જોયા કર્યું, એનો જ ઉપયોગ કર્યો, અને ભગવાનની કોઈ મર્યાદા રાખી નહીં, નાસ્તિક ભાવથી સેવા કરી, ધન ભેગું કર્યું, લૂંટ્યા બધાને, ભગવાનનું નામ દઈ દઈને, ધબા મારી મારીને, માથે હાથ ફેરવીને, કાળા દારા લાલ પીળા દોરા પહેરાવી પહેરાવીને, મંતર જંતર કાનમાં ફૂકી ફૂકીને, બસ આ બહુ કર્યું, અને એ પાપે કરીને અત્યારે મારી આ દશા થઈ છે. તો પછી એ જન્મમાં ફરી પાછો આ જ આવશે, હું માણા બનીશ ને પછી હું એનો બદલો લઈશ. લ્યો આમ છે, એ છોડે કોઈ દી? પાપ તો પાપ છે, ભલે ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત, થોડાક દી એને મજા આવે, પણ પછી હવે તો આને આ જન્મમાં બધું કાઢી નાખે છે ભગવાન. ઓ જેને પાપ કર્યું હોય ને, એવી સજા મળે, એવા રોગ શરીરમાં અને એવી તકલીફ, એવો પાર વગરનું દુઃખ, બધા ઠેબે ચડાવે, કોઈ પાણીનું પૂછવા જાતું નથી, એવા નજરે હજારો જોયા છે લોકોએ, બધાએ કેવી એની દુર્દશા. પણ પાછળની જિંદગીમાં જોઈએ ને, એને આવું કંઈક કર્યું હોય છે, દેવને ખાતર, મંદિરને ખાતર, ચોરી ચોરીને ભેગું, પાછું એ તો કાંઈ એનું રિયું ન હોય કશું, લૂંટાઈ ગયું એ બધું, પણ કોઈ પાવરું પાણી પાનાર ન હોય, રાતને દિવસ રડે રડે, અને તોય પણ એનો જીવ ના જાય, રીબાય વર્ષો સુધી પથારીમાંથી, ઝાડા ને પેશાબ ને બધું પથારીમાં, કોઈ સાફ કરનાર ન હોય. દેવોનો અપરાધ તો છૂટે કોઈ દાડો, સાધુનો ને ભગવાનનો અપરાધ તો ખતરનાક છે. સેવા કરનારને તો કેટલું સાવધાન બહુ રહેવું પડે, એ તો ભાઈ તલવારની ધાર ઉપર ચાલવા જેવું કઠણ છે, એમ સીધું નથી. ઘણા લોકો આ હા હા હા, પૂજારીને કેટલી મજા હે, એ રોજ ફ્રૂટના કરંડિયા, જ્યુસના ડબલા, મેવા મીઠાઈ, હુક્કા મેવાના ઢગલા, રોજ નવી રસોઈઓ, કેવું સારું હે. અને રોડ ઉપર નીકળીએ ને તો આમ આમ કરે, ચોખ્ખા ઘીના, ઓ શું કે ચોખ્ખા ઘીના તો હતા, આમ ચોખ્ખા ઘીના, એમ કે શું કીધું? ત્યાં તો ડરી જાય, ના કંઈ નહીં કંઈ નહીં બાપા, તમે જાઓ, ના બોલ બોલ, ભૂલ થઈ ગઈ કે ભૂલ થઈ ગઈ, ભૂલ શું થઈ ગઈ, બોલને પણ. તારે કીધું તો ચોખ્ખા ઘીના કીધું, તો ચોખ્ખા ઘીના અમે ખાઈએ છીએ, અને તું ભૂખે મરે છે, તો આને અઠવાડિયું ભેગો, તને ચોખ્ખા ઘીના આપીએ, લે ને, તારામ તાકાત હોય તો, અહીં ભેગો રહે તારે ખબર પડે. હે, આ ઋષિ સ્વામી રાત દિવસ જો ઠાકોરજીની સેવા સવારે જાગે ને રાત્રે 10-11 વાગ્યા સુધી કરતા હોય, તો એને ચાંદ્રાયણ ચાલે, બોલો, કથારણા પારણા ચાલતા હોય, અખંડ થાળ, સવારે, સાંજે, બપોરે, સવારે, સાંજ, બપોરે, આખો દિવસ આમ
ઊભા ને ઊભા અખંડ છે અને પવિત્રપણે એકદમ. આ ઘનશ્યામ મહારાજ આખા વિશ્વમાં તમે જોવો તો ખરા, એની ચમક ભલભલા લોકો દર્શન કરીને આમ ચક થઈ જાય. એક તો ગુરુજી આટલા મોટા પુરુષે એ રૂપ ઉતાર્યું, અને આવા પવિત્ર સંતો ઋષિ સ્વામી નીલકંઠ સ્વામી ધ્યાન સ્વામી ઠાકોરજીની એ પવિત્રપણે સેવા કરે. આ તમે લાઈટ તો જુઓ, આ એનો બધું તેજ છે હો. એ થાળ ધરાવે ટાઈમે ટાઈમે પવિત્રપણે એટલી શુદ્ધા સુધીના વિવેકથી, એક પણ ભૂલ નહીં. જેવું હરિલામૃતમાં લખ્યું, સત્સંગી જીવનમાં લખ્યું, મોટા પુરુષોએ પ્રવર્તાવ્યું, એ જ રીતિથી સોળે સેવા થાય. એમાં ભગવાન રોમ માત્રનો ભેર ફેર હોય, અખંડ બિરાજે એમાં રહીને. લોકો એકવાર દર્શન કરે તો હૃદયમાં ટાઢક વળી જાય, શાંતિ શાંતિના શેરડા થઈ જાય. બાકી તો લોહી ઉકાળા હોય, જઈએ તો એક બીજી ઝઘડાને અફડાને તફડીને બીજું ને ત્રીજું ને અશાંતિને. લોકો આવે શાંતિ લેવાને, થાય શું? અશાંતિ. વિચારો, કારણ કે ભગવાનની મર્યાદા પહેલું જ પગથિયું છે. જો આપણાથી મર્યાદા ન રહે, જો આપણાથી પવિત્રતા ન રહે, જો આપણાથી દોષો ના ટળે, તો ભગવાનને પધરાવવાનો કે ભગવાન રાખવાનો આગ્રહ જ ન રાખવો. રાખે ઘણા લોકો મૂર્તિ માગે ગુરુજી પાસે, પેલા લાલજી, અમને લાલજી બનાવી દો ને, તમે જેમ લાલ લડાવો છો એમ અમે રોજ લડાવીએ. તમે છોકરાને લડાવો હમણાં, મુન્યાને હાંચવો. એ ઠાકોરજીને હાંચવા જાય ને પવિત્રતા રહે નહીં, પછી મુન્યા એ એકી બેકી કરેલા હોય ને સીધા ખોળામાં આવીને બેહે અને ઠાકોરજીને અડે, એ દોષ લાગે. ઘણા તો પૂજા કરતા હોય ને ખોળામાં છોકરો, અને છોકરો એકી બેકી એમાં કરી ગયો હોય ને માળા ચાલતી હોય સમનાયણ સમનાયણ, વાહ છોકરો કેટલો ડાયો, જો ને ભગવાનની મૂર્તિ લઈને ઉછાળે છે, અરે તારી ભલી થાય. મૂર્તિ લઈને આમ ઘા કરે આમ તેમ રમે તો એને પેલાને બાપાને ગમે, બોલો. પાછો ગુણ લે કોનો, સારું કહેવાય ને, સારું કહેવાય ને. અપવિત્ર હોય, હા બાળક છે, બાળકની એની એક સ્થિતિ છે, એનો એમાં દોષ નથી, પણ આપણને જ ખબર હોવી જોઈએ ને. આપણને સિંહની જેમ છૂટો મૂકી દે, મંદિરમાં વેખણ છેતણ બધું કરી નાખે, હા એવું છે તો એની થોડી સેફટી રાખવી જોઈએ. પણ ભગવાનની મર્યાદા, હા બાળકને દોષ ન લાગે પણ જાળવનારને તો લાગે જ. એ કાચવી ન શકતો હોય અને ધ્યાન ન રાખી શકતો, એને દોષ તો લાગે ને, બાળકને ન લાગે, એ તો નિર્દોષ છે બિચારું. પણ કહેવાનું, દેવની મર્યાદા તો રાખવી જ પડે, રાખવી જ પડે. જેટલી તમે પવિત્રતા રાખો, જેટલી તન મનની પવિત્ર, એટલો જ ભગવાનનો વધારેમાં વાસ રહે અને એટલો જ આપણને સુખ આપે ભગવાન, એટલો જ આનંદ મળે. આપણા હૃદયમાં ઉદ્વેગ થાય છે, અશાંતિ રહે છે, કારણ કે ક્યાંક આપણે ફોલ્ટ કર્યો છે, સેવામાં ક્યાંક આપણે ક્ષતિ રાખી છે, ક્યાંક અધર્મ કર્યો છે, ક્યાંક અપવિત્રતા થઈ છે, ક્યાંક દોષ ઘૂસી ગયો છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આખી દુનિયામાં કામ ધંધા બિઝનેસ કરીએ આપણો, હવે આ સંસાર છે, નાની મોટી કંઈક ને કંઈક ભૂલ થઈ જાય, કંઈક ને કંઈક પાપ થઈ જાય, હવે એ પાપ ટાળવા માટે આપણે દોડીને ભગવાનને મંદિરે આવીએ, સ્તુતિ પ્રાર્થના કરવા, હે એનું ભજન કરવા, એની કથા સત્સંગ સાંભળવા, એના દર્શન કરવા ત્યાં આવીએ. અને ત્યાં આવીને પછી તમે જૂઠું બોલો કે નિંદા ટીકા કરો કે અવળા વળીને આમ બેહો કે ભગવાનની મર્યાદા ન રાખો, દર્શન કરવાની જગ્યાએ કંઈક બીજું કરીને બેસ, ન કરવાનું કરીને, હે કે અપવિત્ર રહો કે ભગવાન કે સાધુની નિંદા ટીકા કરો, કંઈક દોષ હવે અહીંયા આવે તો શું થાય? અન્ય ક્ષેત્રે કૃતમ બીજે કર્યો હોય અહીંયા ટાળવા આવવાનું છે દોષ, એની જગ્યાએ અહીંયા કરે વજ્રલેપ થાય, શું થાય? એ ટળે નહીં ગમે ત્યાં, ગમે એટલા તીર્થ કરે, જાત્રા કરે, પગપાળા કરે, દાનપુન હોમ ગમે એટલા સાધન કરે, એ પાપથી છૂટાય નહીં. તિલક ભગત, કંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, સ્કૂલમાં થઈ ગઈ હોય, મિત્રો સાથે થઈ ગઈ હોય, કંઈક ખોટું બોલાઈ ગયું હોય, કંઈક ન અડવાનું અડી ગયા હોય, ન પીવાનું પી લીધું હોય, કંઈક કોકની સોબત થઈ ગઈ હોય, કંઈક આપણેથી ભૂલ થઈ ગઈ હોય, ન જોવાનું જોવાઈ ગયું હોય, એ બધા પાપને ધોવા માટે મંદિરે આવવાનું.
પછી મંદિર આવીને જ ભગવાનથી દૂર રહીએ તો ભગવાનની ભક્તિ કરવાની જગ્યાએ કંઈક બીજું કરીને બેહીએ તો, કે ગાળ બોલી દઈએ, કે ભૂંડું બોલી દઈએ, ક્રોધ કરી દઈએ, કોકનું ખરાબ બોલી દઈએ, તો કોકનો અપરાધ કરી દઈએ, ભગવાનના ભક્તનો અપરાધ કરી દઈએ, સંતનો કરી દઈએ, ભગવાનનો કરી દઈએ, તો એ પાપ ક્યાં છૂટાય? ક્યાં છૂટાય? વજ્રલેપ થઈ જાય. જેમ પુણ્ય પણ વજ્રલેપ થાય, જો બહાર પુણ્ય કરો અને મંદિરમાં કરો, મંદિરમાં પુણ્ય કરો એ વજ્રલેપ થઈ જાય, છૂટે નહીં, તો પાપ પણ વજ્રલેપ થાય છે. જેમ પાપ વજ્રલેપ થાય એમ પુણ્ય થાય, અનંત ગણું પુણ્ય થાય. એટલું પાછું સામે ગુણય છે એટલો, કારણ કે સ્થાન જ એવું છે ભગવાનનું મંદિર. ઘણા લોકો મંદિરનો વિરોધ કરતા, મંદિરની શું જરૂર છે, રૂપિયા ખોટા બગાડવાનો, સમય પડો ખોટો વ્યર્થ જવા દેવાનો, ઘરમાં રાખીએ, દિલમાં રાખો, અણુ પરમાણુમાં રાખો. ભાઈ એકાદે જગ્યાએ તો રાખ, ખબર પડે, હોય ક્યાંય નહીં. વિરોધ શું? ઈર્ષા રાગ દ્વેષથી વિરોધ કરે. મંદિરનો વિરોધ બહુ મોટું પાપ છે. ક્યાંક મંદિર થતું હોય, આપણે દાન પુણ્ય ન કરી શકીએ તો બહેતર છે, પણ કોઈ કરતું હોય એને રોકો તો એ પાપ વજ્રલેપ થાય. કોઈ દેતો હોય અને તમે રોકો, ભગવાનને અર્પણ કરતો હોય ને તમે રોકો તો એ પાપ છે. તો કેટલું કહીએ, અહીંયા જેટલું કહીએ એટલું ઓછું છે. ખાસ તો ભગવાનની મર્યાદાની જ્યારે વાત આવી છે, એની સેવાની પવિત્રતાની વાત આવી છે, ત્યારે ખાસ ભક્તોએ હરિલામૃતનો એ છઠ્ઠા કળશનો ત્રીજો ચોથો અને પાંચમો એમ અધ્યાય છે, એ ખાસ વિશ્રામ વાંચી લેવો. મહારાજ કહે છે, અમે ત્યાં ગયા અને મંદિરમાં ભગવાનનું મંદિર સમજીને લોકો પાપ છૂટવા માટે સ્ત્રીઓને પુરુષો આવતા હોય, પણ પૂજારી શું કરતા ત્યાંના? કુરીત ચલાવતા. સ્ત્રીઓ અને પુરુષો બધા ભેળા થઈ જતા, એની મર્યાદા રહેતી. આ જો આ ભેળું બધું કર્યું, ખીચડો કર્યો અને હા, શ્રીજી બુદ્ધ ભગવાને, બુદ્ધ ભગવાન છે ને, આમ કોઈ સ્ત્રીઓને દીક્ષા નહોતા આપતા, એનો નિયમ હતો. પછી એનો શિષ્ય હતો અંગુલીમાન કે કોઈ હતો, ખબર નહીં, કે કંઈક નામ હતું, ભૂલી ગયો આઈ થિંક. એ શિષ્યએ પછી પ્રથા પાડી, એને પછી એને બધું શાસન બધી મુખ્ય પ્રમુખ કર્યા પછી એને પ્રથા પાડીને એને એકારે 500 સ્ત્રીઓને દીક્ષા આપી એકારે. તો એ બુદ્ધ ભગવાનને પછી એને બુદ્ધ ભગવાને પોતાની પાસે બોલાવ્યો એને, તો કે તે આ કામ કર્યું? તો કે હા. તો કે તે 500 વર્ષ સંપ્રદાયને પાછળ ધકેલી દીધો. આ એક કામ કર્યું તો સંપ્રદાયને 500 વર્ષ પાછળ ધકેલી દીધો. જે આ કર્મ કર્યું ને આ સ્થાપ્યું મેં, આપણે આટલો પ્રચાર આટલી મહેનત કરીને જે કર્યું એની ઉપરથી પાણી ઢોળી દીધું કે જોજે. અને ખરેખર થયું એવું. સ્ત્રી ખરાબ નથી, પુરુષ ખરાબ નથી, બંનેનો યોગ છે ખરાબ છે. અગ્નિ ઉપર ઘી મૂકો એટલે ઓગળા વગર રહે જ નહીં, એનું કામ કરે જ. એ મન ઘી જેવું છે, સ્ત્રી અગ્નિરૂપ છે, એનો યોગ થાય એટલે એનું ઓગળા વગર રહે જ નહીં, અધર્મનો માર્ગ. એટલે શ્રીજી મહારાજે પ્રથા સ્થાપી એટલા માટે જ. રામાનંદ સ્વામીએ પણ કીધું ધર્મદેવને, તમે પુરુષોને જ દીક્ષા આપજો, સ્ત્રીઓને ભક્તિ દેવી આપે. અને શ્રીજી મહારાજે એ પરંપરાને ચલાવવા માટે ગાદી સ્થાપી ગૃહસ્થાશ્રમમાં. ધર્મની મર્યાદા સચવાય, પોતપોતાની સેફટી રહે, અધર્મ ના થઈ જાય, પાપ વજ્રલેપ ના થાય. આ 200 વર્ષના ઇતિહાસમાં તમે જુઓ, આખા વર્લ્ડમાં આખું નામ ગુંજતું ને આ સંપ્રદાય ફેલાયો આટલા ટૂંક સમયમાં, એવો કોઈ બીજો સંપ્રદાય આટલા ટૂંક સમયમાં નથી ફેલાયો. આ પેલો છે અને આટલો ઉજળો સંપ્રદાય તમે જુઓ, આટલો ઉજળો સંપ્રદાય. હા, જ્યાં જ્યાં આ છીંડા પડ્યા ત્યાં ત્યાં પ્રોબ્લેમ થયા જ છે, એ તો અને થવાના જ. એને કોઈ બાપ બચાવી ન શકે ભગવાન, એ બાર આવે જ વહેલું મોડું, એ છતું થયા વગર પાપ પોકારે જ, હે પોકારે જ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને આ રીત એટલા માટે કરી છે. ઘણા લોકો કે આ ગ્રસ્થાશ્રમમાં ભગવાને ગાદી થાપીને એમાં ડખા, તોય આટલા ડખા હોય તો ત્યાગીમાં થાપ્યો તો હું થાત કહો મને. આ તમે જોવો અત્યારે થાય છે ને, હિંસા થાય,
પાપાચાર થાય, ભ્રષ્ટાચાર થાય, કેવા એક પછી એક બાર આવે છે. આપણે કોઈના નામ નથી દેતા, પણ આ બધાનું ફળ આ છે. શાસ્ત્રની કલમ, શાસ્ત્રની આજ્ઞા, ભગવાનના વચન લોપે તો એની દુર્દશા થયા વગર રહેતી નથી. દેવની મર્યાદા અને એ ધર્મના નામે દુનિયામાં કરે, મુવા કરે, એના ઘર પૂરતું એને નુકસાન, ગામ પૂરતું નુકસાન, એની એકની જિંદગી બગડે, કાંડાની ઘડિયાળ બગડે તો તમને એકને ખરાબ ટાઈમ એક જણાને ભૂલો પાડે, પણ સિટીના ટાવર બગડે તો કેટલો પાપ લાગે, ખતરનાક પાપ લાગે, ખતરનાક. કોઈ કાળે ના છૂટે, એનો જીવ નાશ થઈ જાય. પ્રજાની ભૂલ, પ્રજા તો અંધશ્રદ્ધાળુ અજ્ઞાની હોય, બિચારી અભણ હોય, ભણેલી ના હોય, શું કરે એ નિર્ણય. પછી તમે એને વિવેક હોવો જોઈએ ને, એને હોવો જોઈએ, પણ એને કોણ વિવેક આપે? સાચા સંત વિના એને વિવેક આપે કોણ? શાસ્ત્રના પઠન વિના વિવેક આફડો કંઈ જાળવે પાકે? બજારમાં મળે, વેચાતો મળે છે? કોક શીખવાડનાર, સાચા સદગુરુ મળે, સાચા સંત મળે, સાચું શાસ્ત્રનું ઓરિજિનલ જ્ઞાન આપે, શુદ્ધ જ્ઞાન આપે કે ભાઈ આ ખોટું છે, એ તો ભગવાન છે. પણ એ જ પોતે સ્વયં ભગવાન બની જાય, હું જ કૃષ્ણન, તમે બધી ગોપીઓ લ્યો, એને હું દોષ લાગે? તમે મને તન ને મન અર્પ્યું છે, ધન અર્પ્યું છે, તો તને અર્પી દો એટલે રહેવા દે. ના, મને કાંઈ બાધ નહીં, મને કાંઈ વાંધો નહીં, મને કાંઈ પાપ. અને એમ કે તમે જે દાર બાર દુનિયામાં જે પાપ કર્યા હોય, એ તમે જ્યારે અહીં તન અર્પણ કરો ત્યારે તમે બધાએ પાપથી ધોવાઈ જાઓ, તમને માફ થઈ જાય. શું કે? માફી. પછી પાછા એમ કે મને ભગવાન, પાછો આને સંતોષ થઈ જાય, પાછો મને માફી મળી ગઈ. માફીનો અર્થ સમજે? તમે વિચાર તો કરો, વિચાર તો કરો. હવે છૂટે પછી, પછી કે મારું બેટો આમ કેમ થયું? તે આ બધું એને કર્યું એટલે થયું, આફડું નથી થયું. જોકે આ કથા ખાસ સંતો માટે અને જે પૂજારી હોય એના માટે, ધર્મગુરુઓ હોય એના માટે, મહાત્માઓ બધું છોડીને બેઠા છે એના માટે વધારે લાગુ પડે છે. પણ તમને વિવેક દ્રષ્ટિ તો હોવી જોઈએ ને. કાલ ઉઠીને કોક રીછના કાન પકડાઈ દે, નહીંતર હે પછી કે રાણી સિક્કા મળે જ છે ને, મળે નહીં, ભૂકા કાઢી નાખીએ, છોડ તો ખરો. અને જે છોડી છોડીને જાય એના કેટલા એને હાડપિંજર નીકળે છે ને, નીકળે છે ને, ખોદાઈ થાય છે ને, નીકળે છે ને, એ અરીપા એમાં કાન પકડી લીધા હતા, લે મૂક, અને મૂકવા ગયા તો ડુશિંગ ડુશિંગ હો. પછી મૂકીએ કે ઘણા કહે છે અમારે છોડવું છે, પણ હવે છૂટતું નથી. છૂટીએ તો ક્યાંય હંગરાતું નથી, કોણ હંગરે અમને? છડે ચોક દઈ દે, ભડાંગ ભડાંગ. સાચી વાત છે. તો ભગવાન બચાવ, સૌથી પહેલી ભગવાનને પ્રાર્થના કરવી, આનાથી બચાવજો. હા, એટલે મહારાજે કીધું સત્પુરુષનો સમાગમ મળે તો કરવો, પણ અસત્પુરુષનો તો કદી ના કરવો. એને ઓળખવા એટલું જ્ઞાન તો પોતાને, એટલી આંખ તો હોવી જ જોઈએ, સાચા ખોટાનું ભાન તો હોવું જ જોઈએ. નહીંતર જે એને પરિણામ ભોગવવું પડે એટલું જ બુરું આને ભોગવવું પડે, અને આને પહેલાં ભોગવવું પડે. આ જોવો ને, બધા એનું પહેલાં જ ભોગવું ને. જેટલા એના યોગમાં ગયા હતા એને પહેલાં ભોગવવું પડ્યું, અને પછી પહેલાંને ભોગવવું પડ્યું, ભોગવું ને બધાએ. આમ છે. એટલે અધર્મ, શ્રીજી મહારાજ વધારે આના ઉપર ભાર આપતા હો. શ્રીજી મહારાજ છે ને એવા હુગાળા ભગવાન હતા ને, ક્યાંક અધર્મ ભાળે ને, કીધા વગર રહેતા જ નહીં. ન્યાન ન્યા જોજો, હવે પૂજારીની ખંખેર છે બરાબર. એ અત્યારે હું અહીં નથી વાંચતો, એ બીજો અધ્યાય છે, પણ અહીંયા બે લાઈન છે, બાકી એ કહી દઉં. વિધવા સ્ત્રીઓ અને વાંઢા પુરુષોની ઘરમાં તો અનિતિ ચાલી શકે નહીં, પછી ક્યાં આવીને કરે? મંદિરમાં આવીને કરે. અને મંદિરમાં શું થાય? નાત જાત રાજા કોઈનો ડર એને લાગે નહીં, કારણ કે આ તો મંદિર છે, ત્યાં તો અપરાધ કંઈ કહેવાય નહીં, કોઈને કંઈ કરાય નહીં, ગમે તેમ કરે તોય ચાલે. મંદિરમાં તો માતા પિતા ભાઈ પુત્ર તેઓ તેમનું કશું કહી શકે નહીં, તેથી તેઓ મંદિરમાં અનિતિ કરતા હોય છતાં તેમની લોકમાં પણ કોઈ નિંદા કરતું બીવે બધાય. ના 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 ના, હો બાબા કહેવાય, બાબા કહેવાય, હો બાપુ કહેવાય, તો સ્વામી કહેવાય, હા આપણા ગુરુ કહેવાય, ગુરુનું નો ખરાબ બોલાય. એ તો બધું, એ તો એ છે ને બધું આપણું પાપ ટાળવા માટે કરતા હોય, આપણું બધું ધોવા માટે કરતા હોય, એ ધન લેતા હોય આપણું કાળું ધોળું કરવા કરતા હોય, આપણું જીવન કાળું ચોખ્ખું કરવા કરતા હોય, એ બધું
એને પાપ ન કહેવાય હો, એને એવા એવા મહિમાના ડાટા મારી 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 ઉંદેડો જેમ ફૂકી ફૂકીને ખાય ને, એમાં ચૂસી લે બધાને, ચૂસી લે, લોકો ચૂસાય છે, પછી એનું પરિણામ ભોગવે છે. એમાં પેલું પછી હુક્કા ભેગું લીલું એ બળે, બધું શું કરે, બધું બળે. આમ છે મહારાજ તો એવા છે ને કે કાંઈ બાકી એક એક તીર્થમાં જો, નહીતર એ તો ડાકોરનું મંદિર, પેલું જગન્નાથનું મંદિર, બીજા તીર્થો બધાય, એને ન્યા જઈને આ બધું કરવાની શું જરૂર. પણ શ્રીજી મહારાજ એવા છે ને કે કોઈ પણ જીવ પારણે પ્રાણી માત્રનું ભૂંડું ના થાય. હા, ક્યાંક ધર્મ કરવા જતાં ધાડ ન પડી જાય. હા, આવા ભગવાન દયાળુ કૃપાળુ છે એટલે ભગવાનને આ ચિંતા થાય છે. એને કે તમે કરો તો એને હું નુકસાન ભાઈ, એ તો તમારે જ ભોગવવાનું છે વહેલું મળું. તો ભગવાન જોજો, હવે આવતીકાલે છે ને અહીંયા તો આ વિશ્રામ પૂરો થઈ ગયો છે, આ આપણે તરંગ પૂરું થયું છે, પણ આવતીકાલે ધબધબાટી બોલાવશે. ડાકોરના પૂજારીઓને કોઠારીઓને ભંડારીઓનો વારો છે, એટલે મહારાજને કહેશે બધું. અહીંયા આ 60મો તરંગ પૂરો થયો, તે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતરામૃત સાગરના પંચમપુરમાં શ્રીહરિ ચરોતરમાં વિચરણ કરતા ઉમરેઠ પધાર્યા એ નામે